કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા સાથે વાત કરીશું. કુંવરજીભાઈ, કોંગ્રેસમાંથી વધુ એક વિકેટ પડી એવું ચોક્કસથી કહી શકાય. સૌરાષ્ટ્રની આ મોટી બેઠક અને એના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, જે રીતે ભૂતકાળમાં પણ કોંગ્રેસમાં અમે હતા અને એ વખતે અમને જેવો અનુભવ થયો એવા ઘણા જ એ વખતના સિનિયર ધારાસભ્યોને પણ અમે ધીમે ધીમે ત્યાં અનુભવ થતો રહ્યો છે. નવા નિશાળિયાઓને સીધી સીધી જવાબદારી સોંપીને જે રીતે વર્ષોથી કે જેમનો પરિવાર પણ કોંગ્રેસમાં રહ્યો હોય એવા સિનિયર ધારાસભ્યો જે કોંગ્રેસમાંથી વર્ષોથી એક જ બેઠકો ઉપરથી ચૂંટાઈને આવે છે, એમને પણ હવે એવું લાગ્યું કે અહીંયા આપણું અહીં કોઈ સલામતી નથી. એમ જવાહરભાઈની પણ થોડા કેટલાક સમયથી એમની નારાજગી પક્ષમાં અને ધારાસભ્ય તરીકે એમની કામગીરી એમાં ક્યાંક એમની અવગણના અને એ બધાને ધ્યાનમાં રાખીને જવાહરભાઈની પણ નારાજગી સપાટી ઉપર આવી છે અને એઓ પણ આજે રાજીનામું આપવા માટેની તૈયારી સાથે જઈ રહ્યા છે. કુંવરજીભાઈ, કહી શકીએ તો હજુ પણ કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે કે જે કોંગ્રેસ સાથે નાતો ધરાવે છે, શું લાગી રહ્યું છે આગળની રાજકીય ગતિવિધિ કેવા પ્રકારની રહી શકે છે? હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોની જ્યાં સુધી જે મારી સાથે સંબંધથી જોડાયેલા છે એવા ધારાસભ્યો પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી પોતાની નારાજગી વ્યક્ત કરીને પોતાની સલામતી ખાતર પણ કદાચ આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવા માટેની પણ એમની થોડી લાગણીની ઈચ્છા છે. એટલે એ થોડું સમય સમયનું કામ કરશે પણ અત્યારના તબક્કે જે રીતે થોડા નારાજગી ધીમે ધીમે કોંગ્રેસમાંથી ધારાસભ્યો ચૂંટાયા છે અને વર્ષોથી કામ કરે છે એવા નારાજગી વ્યક્ત થઈ રહી છે એ બહાર આવી રહ્યા છે અને પક્ષ છોડવાની હિંમત ભેર તૈયારી કરીને ભાજપમાં જોડાવા માટેની તૈયારી કરી રહ્યા છે. દોઢ મહિના પહેલા કુંવરજીભાઈ આપની જ વાત થઈ હતી મારી સાથે અને આપે કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો આપના સતત સંપર્કમાં છે. જે ધારાસભ્યોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સિવાય અનેક અન્ય નામોની પણ અટકળો વહી રહી છે, એ અટકળોમાં તથ્ય કેટલું? બીજામાં તો હું ખાસ નહીં કહી શકું પણ વર્ષોથી રાજનીતિમાં રહ્યા છીએ એટલે પક્ષની સાથે સાથે અંગત સંબંધો પણ બધાની સાથે છે એટલે સ્વાભાવિક છે કે પોતાની વાત એઝ એ સિનિયર ધારાસભ્ય અને સરકારના મંત્રીમંડળના સભ્ય તરીકે એમની નારાજગી અથવા તો એમને જે કંઈ મનની વાત હોય એ કરવા આવે છે અને એના ભાગરૂપે એમ કહીશ કે હજુ પણ આ બે ત્રણ થોડા ધારાસભ્યો પોતાની આંતરિક જે એમની લાગણી છે અને અંદરનો જે એમનો સૂર છે એ એવો રહ્યો છે કે અમને અહીંયા સંતોષ કોંગ્રેસમાં છીએ પણ સંતોષકારક અમને કામ કરવામાં મોકો મળતો નથી એટલે હજુ પણ કંઈ નવા જૂનીના એંધાણ જોવા મળશે. જવાહરભાઈને મંત્રી પદ સોંપાઈ શકે છે? એ તો પક્ષના વરિષ્ઠ આગેવાનો અને ભારતીય જનતા પક્ષના માનનીય દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી અને સંગઠન એનો નિર્ણય કરી શકે, એ તો હું ના કહી શકું. દિલ્હીની મુલાકાત આપની થઈ હતી, અટકળો એવી પણ ચાલી રહી હતી કે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવા માટે આપને જવાબદારી સોંપાઈ છે, કદાચ એ મિટિંગ સફળ રહી એવું કહી શકાય? ના, હું દિલ્હી ગઈકાલે હતો, એ તો થોડું ખૂબ લાંબા સમયથી રાષ્ટ્રપતિજી એમના કાર્યાલયમાંથી શુભેચ્છા મુલાકાતનો સંદેશો મને મળતો પણ બુધવારે જ્યારે મને સંદેશો મળ્યો ત્યારે એમ થયું કે ના, હવે બે ચાર વખત આપણને સંદેશો મળે એક વખત મળી આવી એટલે હું રાષ્ટ્રપતિજીને મળવા માટે શુભેચ્છા મુલાકાતે ગયેલો અને ત્યાર પછી તો સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમારું સમાજનું ભવન છે, કોળી સમાજનું ભવન, ત્યાં અમારા કારોબારીના બધા સભ્યોને પણ બોલાવ્યા હતા અને બે ત્રણ મહિનાથી થોડું હિસાબ કિતાબને વગેરે નહોતા કરી શક્યા એટલે એ તો સમાજના કામે સમાજમાં મિટિંગ હતી. પછીથી 5 વાગ્યા પછીથી સવારમાં જ માનનીય નરેન્દ્રભાઈને મળવા માટેનો મારો સંદેશો મોકલ્યો હતો પણ એ એટલા બધા બિઝી હતા કે એમણે રાત્રિના કદાચ 9-9:30 પછી થોડા સમય આપી શકે એવી શક્યતા હતી. મારે આજ સવારના બધા કાર્યક્રમો હતા એટલે પછી મેં હું રાત્રે જ નીકળી ગયો હતો એટલે મુલાકાત ગઈકાલે નરેન્દ્રભાઈ સાથે માનની વડાપ્રધાન સાથે થઈ શકી નથી. આભાર કુંવરજીભાઈ. તો રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈએ TV9 સાથે કરી ખાસ વાતચીત.